નમસ્કાર. આખું ભાજપ હવે ખતરામાં. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય આપવાની ખાતરી આપી હતી. એક સીટ જીત્યા બાદ રાહુલ ગાંધીનું હવે સીધું લક્ષ્યાંક ગુજરાત છે અને સદનમાં પણ રાહુલ ગાંધીએ ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપને 100% હરાવીશું. અમદાવાદથી વાયા વડોદરા થઈને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ અને મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિતકાંડ, દુર્ઘટના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવા માટે આવે તેવી માંગ પણ કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિતકાંડ, દુર્ઘટના પીડિતોને ન્યાય આપવામાં આવે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.